અમરેલીની જેલમાં આર્ટ ઓફ લિવિંગની શિબિર યોજવામાં આવી હતી. ગાંધી જયંતિ નિમિત્તે જિલ્લા જેલ અને ઓપન જેલના સંયુક્ત ઉપક્રમે આર્ટ ઓફ લિવિંગ શિબિર તારીખ 2-7 સુધી યોજવામાં આવી છે. આ શિબિરમાં 80 જેટલા કેદીઓ લાભ લઈ રહ્યા છે. જિલ્લા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ HT પાટીલ, ઓપન જેલના સુપ્રિન્ટેન્ડન્ટ JH જાડેજાના સહયોગથી આર્ટ ઓફ લિવિંગ અમરેલીના ટીચર વિમલભાઈ વ્યાસ ટીચિંગ આપી રહ્યા છે. શ્રી સુભાષભાઈ પારેખ તથા અનિલભાઈ ડાભી, ડોક્ટર ઓઝા સહિતે માર્ગદર્શન આપ્યું હતું. કેદીઓ જેલમાંથી છૂટી સારી રીતે જીવન જીવી શકે અને તે માટે તેમના આત્મવિશ્વાસ વધારવાના ભાગરૂપે આ શિબિર યોજવામાં આવી હતી, જેમાં શિબિરને સારો સહયોગ મળી રહ્યો છે. કચેરીના આદેશ અનુસાર અત્રેની અમરેલી જિલ્લા જેલમાં 2 ઓક્ટોબર ગાંધી જયંતિથી નિમિત્તે આર્ટ ઓફ લિવિંગનું આયોજન કરવામાં આવેલ છે. જે આયોજન આર્ટ ઓફ લિવિંગના શ્રી અનિલભાઈ દ્વારા કરવામાં આવેલ છે, તેમના સભ્યો દ્વારા કરવામાં આવેલ છે. જે આર્ટ ઓફ લિવિંગમાં અત્રેની જેલના 80 કેદી ભાઈઓએ ભાગ લીધેલ છે અને આર્ટ ઓફ લિવિંગથી કેદી ભાઈઓ ઉપર ઘણી સારી અસરો થઈ છે. આર્ટ ઓફ લિવિંગથી ઘણા કેદી ભાઈઓના ઘણા એવા રોગો હોય તો રોગોય દૂર થયેલા છે. માનસિક સ્થિતિ ઘણી વ્યવસ્થિત થઈ ગયેલી છે. આર્ટ ઓફ લિવિંગ એમના જીવનમાં એક ખરેખર ઘણું સુંદર યોગ છે. જેઓ આ શીખીને પણ તેઓની બેરેકમાં આર્ટ ઓફ લિવિંગ ચાલુ રાખશે તેવી હું ખાતરી આપું છું. શું કાર્યક્રમ હતો? કાર્યક્રમમાં 6 દિવસથી અહીંયા આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજિત યોગ શિબિરનો કાર્યક્રમ અમે આમાં નિત્યક્રમ વહેલા ઉઠીને હર્ષભેર અમે ભાગ લીધો અને આનાથી ઘણી બધા અમને ફાયદા થયા છે અને મનથી અને શરીરથી એકદમ સ્ફૂર્તિ લાગે છે અને બધાએ ખૂબ ખૂબ 80 થી વધારે કેદી મિત્રોએ આનો લાભ લીધો છે અને સુદર્શન ક્રિયાથી મગજમાં પૂર્ણ સ્ફૂર્તિ, થાક ઉતરી ગયો હોય અને કંઈક નવીનતાનો અનુભવ થયો છે. આનાથી અમને ઘણા બધા ફાયદા થયા છે. આર્ટ ઓફ લિવિંગના ટીમના અનિલભાઈ ડાભી તેમજ વિમલભાઈ વ્યાસનો હું જેલ સ્ટાફના પાટલી સાહેબ તથા તમામ બીજા સ્ટાફના સિપાહીઓ, હવાલદાર સાહેબ અને કેદી મિત્રો વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને અવારનવાર આવા કાર્યક્રમો થાય તો ઘણો બધો કેદીઓને ફાયદો થઈ શકે છે. આ 6 દિવસના કાર્યક્રમથી તમામ કેદી ભાઈઓને ઘણો બધો ફાયદો થયો છે અને મનથી અને શરીરથી ઘણી હળવાશ અનુભવી છે અને બહાર નીકળ્યા પછી એક નવું કામ કરવાનું, સારા કામ કરવાનો નવો જુસ્સો અને નવો ધ્યેય મળ્યો છે, અહીં પૂર્ણ કરવાની અમે પૂરી કોશિશ કરીશું. આજે અહીંયા આર્ટ ઓફ લિવિંગ આયોજિત યોગ શિબિરનો જે પ્રોગ્રામ હતો તે અમે બધા કેદી ભાઈઓએ કર્યો અને આ શિબિરનો પ્રોગ્રામ કર્યા પછી અમને બધા જ મનથી ખૂબ જ હળવાશ અનુભવીએ છીએ અને બધા જ કેદીઓ એક નવી સ્ફૂર્તિ સાથે દરરોજનું નિત્યક્રમ માટે યોગ શિબિર કરતા હતા અને આમાં અમને બહુ જ મજા આવી છે. આપનું નામ શું? પાછાણી ચિરક ભીખાભાઈ. શું કાર્યક્રમ? આર્ટ ઓફ લિવિંગનો અહીંયા 4 દિવસથી પ્રોગ્રામ છે એટલે બધા કેદીઓ ભાઈઓ સવારે વહેલા આવીને અહીંયા જે પ્રોગ્રામમાં બેસે છે, જે સુદર્શન ક્રિયા કરે છે તેનાથી ઘણો જ લાભ થાય છે. 1 વર્ષથી હું જેલની અંદર છું એટલે ઘણા ડિપ્રેશનમાં બધા આવી જાય છે, પણ આ સુદર્શન ક્રિયા કરવાથી એ ડિપ્રેશન દૂર થઈ જાય છે અને એવું લાગે છે કે બસ હું મારા પરિવાર સાથે છું. આપનું નામ શું છે? ચિરાગ ડોબરિયા. હા, આ શું કાર્યક્રમ હતો જેલમાં? આર્ટ ઓફ લિવિંગનો કાર્યક્રમ હતો અહીંયા અને આ કરવાથી મનને અને મગજને ખૂબ જ શાંતિ મળે છે અને જેલમાં છીએ એવું લાગતું નથી, મન આખું બહાર વયું જાય છે અને શાંતિ મળી જાય છે, આરામ થઈ જાય છે. હોમનો જાપ જે જપીએ છીએ એનાથી આપણને ગુરુ મહારાજની મહેરથી આપણી જે ઉર્જા જે શક્તિ હોય એ બહારને આવી અને આપણને આમાં આપણા જે શરીરની જે આપણે પોતાનો ચહેરો એ આપણે જોઈ શકવો હોય તો જોઈ શકીએ છીએ ગુરુ મહારાજની દયાથી. કારણ કે આપણા જે પોતાના જે આપણા ઈશ્વરનું જે ગુરુ મહારાજનું જે સ્મરણ તમે કરો તો એનાથી જ આપણા કાયાનું પણ કલ્યાણ થાય છે અને આપણને પોતાની ભાન ભૂલાઈ જાય છે કે અમે ભાનથી આપણને ખેલ આપણને રહેતો નથી. એ રીતે આપણને આ ઉર્જા આપણે પહેલી આપણે જે આંખ બંધ કરી તેથી આપણને અંધારું બતાવે છે, પછીથી આપણને શ્યામ કલરનો જેમ વાદળી જે બતાવે એ રીતે વાદળિયું જેમ ઉર્જા શક્તિ બારણે જેમ બારણે નીકળી અને ઉર્જા શક્તિની હિસાબે બારણે આપણી અંજવાળા જેમ આખું બંધ હોય તે છતાં થવા મળે છે.